વડોદરા શહેર વોર્ડ નંબર 6 એખલાસ મહોલ્લા મદાર મસ્જિદ પાસે ઘણા સમયથી ગટરની સમસ્યા હતી અને ગટરની સમસ્યા દૂર થતી ન હતી, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતાના ચૂંટણીમાં ઠાલા વચનોને સાકાર કરવા માટે નીકળી પડેલા રાજકીય પક્ષો દ્વારા હવે આ ગટરની વ્યવસ્થાનું સોલ્યુશન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ જ નિકાલ આવ્યો ન હતો. વહીવટી વોર્ડ નંબર 2ની કચેરીમાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું, 2 માસ અગાઉ પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, છતાં પણ કોઈ જ નિકાલ ન થયો. પરંતુ હવે માઇનોરિટી મંત્રી હુસેનભાઈ મુલતાનાની અનેક રજૂઆત બાદ આ ગટરની કામગીરી આ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ચાલુ કરવામાં આવી છે, જેને લઈને વિસ્તારના લોકોમાં ખુશી મળી છે. આમ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે વિકાસ થાય છે અને ચૂંટણી પૂરી થાય પછી વિનાશ શરૂ થાય છે, ત્યારે વિકાસના કામો હવે શરૂ થયા છે, તેમ છતાં પણ લોકોમાં ખુશી જોવા મળી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે, ત્યારે મહોલ્લા મસ્જિદ વિસ્તારમાં પણ હવે ગટરના જે સમસ્યા હતી તેનું નિરાકરણ આવતા લોકોમાં ખુશી જોવા મળી છે, સ્થિતિમાં જોવા મળી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નંબર 6ના માઇનોરિટી મંત્રી હુસેનભાઈ મુલતાનીએ અનેક વખત રજૂઆત કર્યા બાદ આ ગટરની કામગીરી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ચાલુ કરવામાં આવી હતી અને વિસ્તારના લોકોમાં જેથી કરીને ખુશી જોવા મળી હતી. શેની કામગીરી ચાલી રહી છે? અમારે ગંદુ પાણી બહુ આવે છે, ડ્રેનેજ લાઈન વારંવાર ભરાય છે, અમે અરજી કરીએ છીએ તો બી કોઈ ધ્યાન આપતું નથી. આ હુસેનભાઈ આમ જનતા પાર્ટીના આદમી છે, એ બધું આ કાર્યવાહી કર્યું છે, એમના લીધે આ બધું આ ડ્રેનેજ લાઈનનું બધું કામ થઈ રહ્યું છે. કોઈ અમારા અહીં ચૂંટાઈને બી આવે છે તો કોઈ ધ્યાન આપતું નથી, કોઈ આવતું. શું નામ છે તમારું? નથી. જી, શેની કામગીરી ચાલી રહી છે? આ ગટર લાઈનની, અમારે ડ્રેનેજ લાઈનની લાઈન ચાલી રહી છે. આ બહુ દિવસથી આ પ્રોબ્લેમ હતી, હમણાં અમારા આ હુસેનભાઈ મુલતાની એમના લીધેથી આ કામ ચાલુ થઈ ગયું છે. હમણાં આ 2 દિવસથી લઈએ અમારે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે. ચૂંટાયેલા સભ્યો જોવા માટે આવે છે? ના, એ કોઈ પણ નથી આવતા ને કોઈ અમારે ધ્યાન આપતાય નથી છે. જો ચૂંટાઈને આવે છે ને તો જો આવીને જ પહેલાં એ કરે છે, નહીં આવતા. હુસેનભાઈ મુલતાની અમારા તૈના એ છે ને આગેવાની છે. શું નામ છે તમારું? મારું નસીમબાનું. આમ આદમી પાર્ટીના. જી, શેનું કામ ચાલી રહ્યું છે અત્યારે? ડ્રેનેજ લાઈનનું કામ ચાલી રહ્યું છે. ઘણા સમયથી ડ્રેનેજનો 1.5 મહિના પહેલાંથી ચોકઅપનો પ્રોબ્લેમ ચાલતો હતો. વારે ઘડીએ કમ્પ્લેનો નોંધાવતા છતાં પણ ડ્રેનેજનો પ્રોબ્લેમ સોલ્વ થતો ન હતો. તે અમે 1.5 મહિના પહેલાં વોર્ડ નંબર 2 વહીવટમાં ત્યાં આગળ અમે આવેદનપત્ર ત્યાં આપ્યા, ત્યાં આપીને ત્યાંના અધિકારીઓએ આ કામને હાથે લીધું, જે હવે તે કામ પૂરું કરવા માટે એમને કામ ચાલુ કર્યું છે. કામગીરી ક્યારથી શરૂ કરવામાં આવી છે? કામગીરી કાલથી જ શરૂ કરવામાં આવી છે અને અહીંના રહીશો બી ઘણા ખુશ છે કે ભાઈ અમારે આ ડ્રેનેજનો જે પ્રોબ્લેમ હતો તે હવે સોલ્વ થશે. ઘણા સમયથી ઘરોના અંદર એના પાણી ફૂટતા હતા, જોડે જોડે પાણીની લાઈનના કનેક્શનના અંદર બી એમનું ભેળસેળ આવતું હતું, જે હવે ગંદુ પાણી કદાચ સારું પાણી હવે થશે. શું નામ છે તમારું? શું નામ છે તમારું? હુસેનભાઈ અહેમદભાઈ મુલતાની, આમ આદમી પાર્ટી માઇનોરિટી સેલના મંત્રી છે. કયા વિસ્તાર છે? આ યાકુતપુરા સરસિયા તળાવ રોડ મદાર મોલ્લાની બાજુમાં એકલાસ મોલ્લો.